નર્મદા ડેમમાંથી 8.3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી કરીને 52થી વધારે કાંઠાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને અહીંયા રોશનીનો અદ્ભુત નજારો પણ જોવા મળી રહ્યો છે. ઉપરાંત એનડીઆરએફની એક ટીમ પણ કુબેર તીર્થી ગામમાં તૈનાત કરી દેવામાં આવી છે. વધુ વિગતો પ્રમાણે જોઈએ તો પાણી છોડવાના કારણે ભરૂચના 12 ગામ, અંકલેશ્વરના 14 ગામ, ઝઘડિયાના 13 ગામ, કુલ 1387 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યા છે. ડભાઈ તાલુકાના નંદરિયાના 17 અને કરનાળીના 11 લોકોને પણ સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. નર્મદા પરથી તમામ મોટા ડેમ ભરાઈ જતા પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદી પરના તમામ મોટા જે ડેમ છે તેમાં પાણી ભરાઈ ગયું છે, જેથી કરીને સરદાર સરોવર સપાટી પણ વધી છે. નર્મદા ડેમની સપાટી 131.13 મીટર થઈ છે. હાલ ડેમમાં 23 ગેટ ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ અત્યારે 10,16,036 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 8,13,833 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે, જેથી કરીને કવાંઠા ગામના વિસ્તારને ગામો જે 53 જેટલા ગામો છે જેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સ્થળાંતર કરવા પણ કહી દેવામાં આવ્યું છે અને તે પ્રમાણે એલર્ટ કરી દેવામાં આવે છે અને સૂચના પણ આપી દેવામાં આવી છે. ભરૂચ ખાતે નર્મદા નદીની સપાટી વધારો થતાં પૂરનું સંકટ પણ હવે સર્જાઈ રહ્યું છે, જેને લઈને વહીવટીતંત્ર પણ કિનારાના ગામોને એલર્ટ કરી દીધા છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી નર્મદા નદીની માં જે છે તેમાં પાણીની આવકમાં વધારો થયો છે. નર્મદા ડેમમાં પાણીની આવક વધતા 8.13 લાખ ક્યુસેક પાણી હાલમાં છોડવામાં આવી રહ્યું છે. 23 જેટલા દરવાજાને ખોલવામાં આવ્યા છે, જેને લઈને પાણી વધી રહ્યું છે. નર્મદા નદીમાં ભરૂચ જિલ્લા કલેક્ટર MD મોડિયાએ તાકીદે બેઠક બોલાવી છે અને નર્મદા કિનારે આવેલા ભરૂચના 12 જેટલા ગામો, અંકલેશ્વરના 14 જેટલા અને ઝઘડિયા તાલુકાના 13 જેટલા ગામોનું કુલ 1387 લોકોને તાકીદે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. કલેક્ટરે અધિકારીઓને ગોલ્ડન બ્રિજની સપાટી પર ચોપતી નજર રાખવા પણ સૂચના આપી દીધી છે. એનડીઆરએફની એક ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી હતી. બીજી તરફ તવરા ગામના લોકોને એલર્ટ જાહેર કરતા સ્થાનિકો જ હોડીમાં લોકોને સ્થળાંતર કરાવી રહ્યા છે. ઉપરાંત ભરૂચ તાલુકા મામલતદાર PD પટેલે પણ જણાવ્યું હતું કે પશુપાલન અને માછીમાર માટે નદીની પાસે આવેલા બીજા પાર પર વરસાદના તવરા, મંગલેશ્વર, નિકોરા, શુકલતીર્થ સહિતના ગામોને પણ પરત બોલાવવામાં આવ્યા છે, પરત લવાયા છે. વહીવટીતંત્રએ નદી કિનારાના ગામોને પણ એલર્ટ કરી દીધા છે. આમ સતત બીજા વર્ષે પણ નર્મદા નદીમાં ગોલ્ડન બ્રિજ 24 ફૂટની ભયજનક સપાટી વટાવી ચૂકી છે. નર્મદા ડેમમાં પાણીની આવક થતાં ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી 24.93 ફૂટ પર પહોંચી છે. 8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હોવાથી નદીની સપાટી 30 ફૂટ સુધી પહોંચવાની સંભાવના છે. ભરૂચમાં સતત બીજા વર્ષે પણ નર્મદા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે. નદીની ભયજનક સપાટી 24 ફૂટની છે. ગામના સરપંચ નિલેશ વસાયાએ જણાવ્યું કે શુકલતીર્થ ગામ સુધી હાલતી દ્રષ્ટિએ પાણી ભરાવાની શક્યતાઓ ઓછી છે, પરંતુ નદીકાંઠાના ખેતરોમાં નુકસાન થઈ રહ્યું છે. નદીની બીજા કાંઠે ઢોર ઢાંકરાને લોકોને સુવિધા આપવી પડશે ને 28-29 ફૂટ પાણી આવે ત્યારે જ જનજીવન પર અસર થતી હોય, તેને પ્રભાવિત થતું હોય છે અને નર્મદાના પાણીની અસર થતી હોય છે, જેને લઈને કંટ્રોલ રૂમ પણ જાહેર કરવામાં આવ્યો છે. 02-642-24-300 ફરીથી નંબર, કંટ્રોલ રૂમ નંબર 02642-24-2300 જાહેર કરાયો છે. ઉપરાંત ગામોમાં પાણી ભરાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમ પર જાહેર કરાયો છે, જ્યાં સંપર્ક કરવો. કડાણા ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી કરીને કડાણામાં 4.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરાંત તવરા ગામના 250 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. નિકોરમાંથી 300 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. નર્મદા ડેમની સપાટી વધીને 131.79 મીટર પર પહોંચી છે. ચાણોદ ખાતે મલ્હાર રાવ ઘાટમાં પણ 800 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નદીકાંઠાના 25 ગામને એલર્ટ કરી દેવામાં આવે છે અને સિનોર તાલુકા નર્મદા કિનારે 12 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત નર્મદા ડેમના પાણી છોડાતા જિલ્લાના 13 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નદી કિનારે ન જવા માટે સૂચના પણ આપવામાં આવી છે.